રબારી સમાજના યુવાનની કરેલી ઘાતકી હત્યામાં ઝડપાયેલા બુટલેગર સહિતની ટોળકીની સખત સજા થાય તેની માંગ સાથે કોર્ટમાં રજૂ કરેલા આરોપીઓને કોર્ટ બહાર રબારી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. સુરતના પૂણા પોલીસ પથકની હદમાં બુટલેગર દુર્ગેશ દ્વારા રબારી સમાજના યુવાન વિજય લુણીની ઘાતકી હત્યા કરાઈ હતી. સરા જાહેર કરેલી હત્યાની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા હતા, તો પોલીસ પણ દબાણ વધતા આરોપી બુટલેગર દુર્ગેશ તેની ટોળકીની ધરપકડ કરાય છે, જેનો કોર્ટમાં રજૂ કરવાના હોય જેની જાણ રબારી સમાજને થતાં રબારી સમાજ કોર્ટ ખાતે પહોંચી જવા પામ્યો હતો અને કોર્ટ બહાર વિરોધ કર્યો હતો. સાથે આરોપીએ સખતના સખત સજા થાય તે માંગ રબારી સમાજ દ્વારા કરવામાં આવી છે. ગોપાલભાઈ રબારી છે. કોર્ટ પરિસરમાં આવવાનું મુખ્ય કારણ એ છે સાહેબ કે અત્યારે જે રીતના સુરત શહેરની અંદર બિલાડીની ટોપી મેં જેમ જે રીતો બુટલેગરો દ્વારા નિર્મમ યુવાનોની જે હત્યા કરવામાં આવે છે અને નિર્દોષ જે યુવાનો અમારા અત્યારે માલધારી સમાજના છેલ્લા એક મહિનાની અંદર 2 જેટલા યુવાનોની ધોળાધાળ હત્યા કરવામાં છે એના વિરોધની અંદર અત્યારે આજે અમે કોર્ટ સંકુલની અંદર આવ્યા છીએ. શું માંગ છે? અમારી એક જ માંગ છે કે તાત્કાલિક ધોરણે અને અમારી તો એક જ માંગ છે કે ફાંસી મળે. પણ જેટલા પણ આવા યુવાનો, અમારે તો માત્ર 2 રબારી સમાજના યુવાનોની હત્યા થઈ છે, પણ સુરત શહેરની અંદર આવા તો અસંખ્ય હુમલાઓ થાય છે, હત્યાઓ થાય છે, અપહરણ થાય છે, જેના વિરુદ્ધમાં અમે કોર્ટની અંદર અત્યારે રમા આવ્યા છીએ. ગૃહ રાજ્ય મંત્રીનું શહેર છે, પણ ગૃહ મંત્રી તો ગાંધીનગરમાં રહે છે એટલે એને આ શહેરની કોઈ પણ ચિંતા નથી એમ કહેતો ચાલે. જે રીતના અહીંયા સુરત શહેરની અંદર હત્યાઓ થાય છે, જે રીતના અપતરણ થાય છે, જે રીતના બળાત્કારો થાય છે, જે રીતની ખુલ્લેઆમ નાની નાની દીકરીઓની શેરતી થાય છે, આ ખૂબ ગંભીર વિષય છે. હર્ષ સંઘવીના ગુજરાતની અંદર હું તો એમ કહું કે એના પોલીસ ડિપાર્ટમેન્ટની બિલકુલ હવે આ અધિકારીઓની પકડ નથી રહી આ ગુનેગારો ઉપર. ના, ધારીએ તો અમે આવો હિંસક હુમલા પણ કરી શકીએ, પણ અમારો માલધારી સમાજ રીતે શાંતિપૂર્ણ રીતે આની અમે રજૂઆત કરવા આવ્યા છીએ. અને બીજું, માલધારી સમાજ છેલ્લા ઘણા વર્ષોથી અહીંયા સ્થાયી થયો છે અને બિઝનેસની સાથે એ લોકો જોડાણા છે, ત્યારે અમારો બિલકુલ એવો પ્રયાસ નથી કે કોઈ ઉશ્કેરણીજનક અમે ભાષણ આપીએ કે ઉશ્કેરણીજનક અમે કોઈ એવી પ્રયાસ કરીએ. જી, હુમલાખોરો જે છે એ પૂણા પોલીસ સ્ટેશનના અંડરમાં એના જ ઊભા કરેલા વ્યક્તિ છે, જેના કારણે બુટલેગરોનો તમે વિરોધ કરો એટલે આ લોકો હવે ટાંગા બાંગા કંઈ ભાંગવાની વાત નથી, ડાયરેક્ટ મર્ડર કરવાની વાત કરે છે. અને અમારા જે વિજયભાઈ લુણી નામના જે યુવાન હતા, આશાસ્પદ યુવાન, એની જે થોડા દિવસ પહેલા, જે 8 દિવસ પહેલા જે રીતની નિર્મમ અને ક્રૂર હત્યા કરવામાં આવી છે એનો અમે વિરોધ કરીએ છીએ. રબારી સમાજના યુવાન વિજય લુણીના હત્યારાઓ બુટલેગર દુર્ગેશ સહિતનાઓને કોર્ટમાં રજૂ કરાયા હોય, જે લઈને રબારી સમાજ પણ કોર્ટ સંકુલમાં પહોંચી જતા પોલીસ બંદોબસ્ત પણ કોર્ટ સંકુલ ખાતે ગોઠવી દેવામાં આવ્યો હતો. અઝર કુરશી સાથે પ્રકાશવાળા.